ઉપલેટામાં સિક્કા ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મહાઆરતી કરવામાં આવી હતી. ઉપલેટામાં સિક્કા ગ્રુપ દ્વારા પેન્સિલ, ચેક રબર, સંચો જેવી સ્ટેશનરીની ચીજોનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી ગણેશ દાદાની મૂર્તિ બનાવી સ્થાપના કરવામાં આવી છે. ત્યારે દરરોજ દાદાની આરતી, પૂજા અર્ચના સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ત્યારે આજરોજ ચિત્ર સ્પર્ધા, વેશભૂષા જેવા વિદ્યાર્થીઓને લગતા કાર્યક્રમો યોજાયા હતા. અને સિક્કા ગ્રુપ દ્વારા જ્યારે ગણેશ દાદાનું વિસર્જન કરવામાં આવશે ત્યારે ચેક રબર, પેન્સિલ, સંચો સહિતની સ્ટેશનરી ગરીબ વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવશે. ગઈકાલે સિક્કા ગ્રુપ પંડાલ ખાતે દાદાની મહાઆરતી કરાઈ હતી, જેમાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દાદાની આરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. નમસ્કાર, અમે ઉપલેટા ઉમા મહિલા સંગઠન સમિતિની બહેનો, અહીંયા સિક્કા ગ્રુપ કે જે ઉપલેટાની આનબાન અને શાન છે, આજે અમને ગણેશજીની આરતીનો લાભ મળેલો છે. એટલે અમે આજે ઉમા મહિલા સંગઠન સમિતિની બહેનો આજે ગણેશજીની આરતી લેવા અહીંયા પધારેલા છીએ. અને બીજું એ કે આ જે સિક્કા ગ્રુપ છે એક અવનવી થીમ સાથે અહીંયા ઉપલેટામાં દર વર્ષે કંઈક ને કંઈક નવું એવું લઈને આવે છે. અને અમારા બાળકો અને અમને બધાને બહુ જ આનંદ થાય છે કે અમારા ઘરને આંગણે ગણેશજી આ રીતે આવે છે, બિરાજે છે અને અમે બધા જ એન્જોય કરીએ છીએ. અને ખાસ તો એ છે કે ઇકો ફ્રેન્ડલી ગણેશજી કે જે અત્યારે જાગૃત થઈ રહ્યા છે બધા લોકો કે આપણે માટીના ગણેશનું જ પૂજન કરવું જોઈએ. અને અમારી આ જે ભાઈઓની, સંચાલકોની, આયોજકોની એક સરસ મજાની થીમ છે કે જે ઇરેઝર, શાર્પનર, પેન્સિલના દર વર્ષે ગણેશજી બનાવે છે અને બાળકોને નિઃશુલ્ક એ રીતે એને વિતરણ પણ કરે છે. એટલે અમારી ઉપલેટાની આનબાન અને શાન એ આ સિક્કા